નમસ્કાર, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિશેષ મુલાકાતમાં આજે અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે મુસ્તફા શાકિરજી. મુસ્તફાજી, આપનું સ્વાગત કરું છું અમારા ચેનલના સ્ટુડિયોમાં. એમના વિશે હું થોડી વાત કરીશ તો તેઓ દાહોદી બહોરા સમાજથી બિલોંગ કરે છે, જેમના ધર્મગુરુ છે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ, અને યુનિવર્સિટી જે છે સુરતના સૈયદના સાહેબની યુનિવર્સિટી અલ જામિયા તુ સૈફિયા અરેબિક એકેડમી, જેમાં તેઓ પ્રોફેસર છે 19 વર્ષથી અને કુરાનિક આર્ટ ભણાવે છે. આ યુનિવર્સિટી સૈયદના સાહેબની છે જે 200 વર્ષ જૂની છે, અને આ યુનિવર્સિટીમાં તેઓ પ્રોફેસર તરીકેની ફરજ બજાવે છે. તો હાલમાં જ તેમણે એક ગેમ્સની અંદર તેમણે મેડલ્સ જીત્યા છે, તો એના માટે આપણે આજે તેમને અહીંયા બોલાવ્યા છે કે આજે કઈ ગેમ હતી, કેવી રીતના તેઓ મેડલ જીત્યા છે એ વિશે આપણે વાત કરીશું. સાહેબ, પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન. આપ જે પણ ગેમ રમ્યા છો ને એમાં જીતીને આવ્યા છો એના માટે ખૂબ ખૂબ અભિનંદન સર. તો આપના વિશે પહેલાં આપણે વાત કરીએ થોડી, તો તમારા વિશે હજુ થોડી માહિતી અમે આપણે દર્શક મિત્રોને આપીશું. 2014ના અંદર આર્ચરી ગેમ, જેને તીરંદાજી કહેવાય છે, એ હું શીખેલો, અને ફિલ્ડ આર્ચરીના જે પ્રેસિડેન્ટ છે મિસ્ટર સુભાષ નાયર, એ પોતે અહીંયા આવીને સુરતમાં ટ્રેનિંગ આપતા હતા. પોતે બોમ્બે રહે છે અને લગભગ 3 વર્ષ એના સાથે હું એ ટ્રેનિંગ લીધી, 2014, 2015 અને 2016. અને 2014માં પહેલી વાર હું આર્ચરી ગેમ રમવા માટે હું અહીંયાથી ગુજરાતને રિપ્રેઝેન્ટ કરીને ગયો, અને ત્યારે બ્રોન્ઝ જીતો હતો. અને એના પછી 2015ના અંદર ગોલ્ડ અને સિલ્વર એમ બે મેડલ લઈને આવ્યો હતો. અને આ વર્ષ, 2 વર્ષ વચમાં મેં બ્રેક આપ્યું, કેમકે મારા યુનિવર્સિટીના અંદર મારા પ્રોગ્રામ્સ હતા બીજા, તો હું જઈ નહોતો શકતો નેશનલના અંદર. અને આ વર્ષ 2019-2020ના અંદર પાછું મને નસીબ થયું કે હું નેશનલ રમું અને ગુજરાત માટે મેડલ લઈને આવું. અને લગભગ 25 દિવસની પ્રેક્ટિસના અંદર હું આગ્રા ફિલ્ડ આર્ચરી ચેમ્પિયનશિપ રમવાને ગયો હતો, અને એના અંદર સિંગલ સ્પોર્ટના અંદર અને 5 સ્પોર્ટના અંદર એમ બ્રોન્ઝ મેડલ હાસિલ કીધેલા છે. અને ઓવરઓલ જેટલા આર્ચર્સ આવ્યા હતા, તીરંદાજ આવ્યા હતા, એના અંદર ઓવરઓલ જે પરફોર્મન્સ હોય એના અંદર બી મને બ્રોન્ઝ મળેલું છે. સાહેબ, આગ્રાની અંદર જે આપની ચેમ્પિયનશિપ હતી, તો એમાં લગભગ કેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું? આગ્રાના અંદર જે કોમ્પિટિશન હતી, લગભગ 14 સ્ટેટના પ્લેયર્સ રમવાને આવ્યા હતા, અને ગુજરાતથી 16 આર્ચર્સ તીરંદાજ ગુજરાત પ્રેસિડેન્ટ મિસ્ટર ઈશ્વરભાઈ સોલંકીના સાથે આગ્રાને, ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા વાસ્તે આગ્રા ગયા હતા. અને ઘણા બચ્ચાઓએ ગુજરાતના ગોલ્ડ અને સિલ્વર બી હાસિલ કીધેલું છે, અને મને 3 બ્રોન્ઝ મળેલા છે. દર્શક મિત્રો, મુસ્તફા શાકિરજી આગ્રાના તેરા ખાતે શાંતિની કેતન પબ્લિક સ્કૂલમાં 24, 25, 26 જાન્યુઆરી 2020ના 9મી રાષ્ટ્રીય ઇન્ડોર તીરંદાજી ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં ગુજરાતના આર્ચરી એસોસિએશનના પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકીની આગેવાનીમાં તેમણે આ સ્પર્ધામાં ભાગ લીધો. અને શાકિરજી સિંગલ સ્પોર્ટ, 5 સ્પોર્ટ અને ઓવરઓલ કેટેગરીમાં 3 બ્રોન્ઝ જીતીને તેઓ આવ્યા છે. તો આપણે હજુ વધુ વાત કરીએ કે જેમની જે યુનિવર્સિટી છે, જે સૈયદના સાહેબની યુનિવર્સિટી છે, એની અંદર સાહેબ આ ગેમ શીખવાડવામાં આવતી હશે કા સાહેબ, અને આપે કેવી રીતે ટ્રેનિંગ લીધી છે? સૈયદના સાહેબની જે યુનિવર્સિટી છે, તો લગભગ 1000 બચ્ચાઓ તાલીમ હાસિલ કરે છે એના અંદર, અને એના સાથે ગેમ્સના સાથે દીની તાલીમી અને દુનિયાવી તાલીમી બી અમને શીખવવામાં આવે છે.
સ્પોર્ટના અંદર હોર્સ રાઇડિંગ છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, બેડમિન્ટન છે, અને અમારા ઘણા ભાઈઓ બીજા છે જે રેકેટ ગેમના અંદર બી નેશનલ સુધી પહોંચેલા છે અને રમવાને જાય છે અહીંયાથી. અને અમારા ધર્મગુરુ અમને હંમેશા એમ જ શીખવે છે કે સગલા સાથે હલી મલીને રહેવું જોઈએ, અને મોટી વાત એ શીખવે છે કે હંમેશા તમે તમારા દેશના સાથે મોહબ્બત કરો અને એવું કંઈ હાસિલ કરો કે દેશને ફાયદો થાય, દેશનું નામ રોશન થાય. અને એક ચીજ અમને હંમેશા કહે છે કે હુબ્બુલ વતને મેનલ ઈમાન, કે તમારું જે ધર્મ છે એનું મેઇન એ જ છે કે તમે તમારા દેશને બરાબર વફાદાર રહો. સર, આ આર્ચરી જે ગેમ છે એમાં તમે આ મેડલ તો જીતીને આવ્યા છો, પણ આ ગેમમાં કેટલી પ્રેક્ટિસની જરૂર હોય છે અને કેટલી મહેનત કરવી પડે છે? મેડમ, ત્રણ કિસમના બો હોય છે. એક તો ઇન્ડિયન ટ્રેડિશનલ બો હોય છે જેને વુડન બો કહેવાય છે, અને એક રિકવ બો હોય છે કે જે ઓલિમ્પિક ગેમ્સના અંદર રમે છે તીરંદાજો, અને એક કમ્પાઉન્ડ બો હોય છે કે જે હન્ટિંગ વાસ્તે યુઝ થાય છે. હવે હું જે હમણાં બો યુઝ કરું છું એ કમ્પાઉન્ડ બો છે, અને લગભગ દિવસના હું રમવા ગયો એના પહેલાં દિવસમાં 3 વાર પ્રેક્ટિસ કરતો હતો, સવારે, બપોરે અને સાંજે. તો લગભગ 300 એરો શૂટ કરવા જોઈએ. તમે એક કમ્પાઉન્ડ બો ખેંચો તો લગભગ તમારા હાથના ઉપર 60 પાઉન્ડનો વેટ આવે, અને એના સાથે તમને ટાર્ગેટના ઉપર એમ કરી અને વિધિન અ સેકન્ડ તમને શૂટ કરવાનું હોય છે. કેટલા વર્ષની એજથી આ ગેમમાં પાર્ટિસિપેન્ટ કરી શકે? યામની મેડમ, આર્ચરી જે ગેમ છે તીરંદાજી, એના અંદર અંડર 16 થી લઈને કે અબાઉટ 35 સુધી પાર્ટિસિપેન્ટ થઈ શકે છે. અંડર 16, અબાઉટ 16 એને સિનિયર કહેવાય છે, અને અબાઉટ 35 એને વેટરન કહેવાય છે. તો તમે કોઈ બી બે ગેમ, યાને હમણાં વેટરન છે તો એ સિનિયરમાં બી રમી શકે અને વેટરનમાં બી રમી શકે, અને સિનિયર છે એ અંડર 16 બી રમી શકે છે અને અબાઉ 16 બી રમી શકે છે. એમ જેમ પોતાને જેમ રમવું હોય એમ રમી શકે છે. ખૂબ જ સરસ. પણ સાહેબ, જ્યારે આ સૈયદના સાહેબની યુનિવર્સિટીની અંદર જ્યારે આ ગેમ તમે શીખવાડો છો, તો એમાં બહારના લોકો પાર્ટિસિપેન્ટ કરી શકે છે? બહારના કોઈ સ્ટુડન્ટ્સને પાર્ટિસિપેન્ટ કરવું હોય અથવા તો શીખવું હોય તો શીખી શકાય ખરું, કે તેમને કોઈ બીજી જગ્યા ઉપર તાલીમ લેવી પડશે? મેડમ, હમણાં તો અમારી જે યુનિવર્સિટી છે, દાઉદી બોરા કોમ્યુનિટીની એક યુનિવર્સિટી છે, ને એનું જ આ ગ્રાઉન્ડ છે કે જેના અંદર અમારા બચ્ચાઓ, દાઉદી બોહરા જમાતના બચ્ચાઓ તાલીમ હાસિલ કરે છે, ઇલ્મ બી હાસિલ કરે છે, અને એના સાથે ગેમ્સ બી શીખે છે. તો બહારથી ગેમ રમાવવા માટે બી પ્રોફેસરો આવે છે અને અમને શીખવે છે. હવે બહારથી કોઈને શીખવું હોય તો મેડમ, ગુજરાતના જે આર્ચરી પ્રેસિડેન્ટ છે એના સાથે કોન્ટેક્ટ કરીને એ કોઈને બોલાવી શકે છે કે જે એને ત્યાં તાલીમ આપી શકે. ખૂબ જ સરસ. કારણ કે સ્પોર્ટ્સમાં જવા માટે અત્યારે ઘણા સ્ટુડન્ટ્સ એવી રીતે પ્રેરિત થઈ રહ્યા છે, કારણ કે સ્પોર્ટ્સમાં ઘણી બધી એવા ગેમ્સ આવી રહ્યા છે કે જેમાં સ્ટુડન્ટ્સને વધારે ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે આ બાબતે. તમારા જેવા એજના લોકો તો એમાં પાર્ટિસિપેટ કરતા જ હોય છે, પણ અત્યારનું જે યંગ જનરેશન છે એમને પણ આવી બધી જો નવી પ્રકારની કોઈ ગેમ્સ રમવી હોય અથવા તો ગેમ્સમાં પાર્ટિસિપેટ કરવું હોય તો કરી શકે છે. પણ જો દાઉદી વોહરા સમાજના જો સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ છે, તેમને જો આ ગેમ શીખવી હોય તો જરૂરથી આપનો સંપર્ક કરી શકે છે એવું આપણે કહી શકીએ. તો જરૂરથી તેમનો સંપર્ક કરજો, અને આપ સાહેબ અમારા જે સ્પોર્ટ્સના સ્ટુડન્ટ્સ છે એમને શું સંદેશો આપશો? આવી ગેમ રમવા માટે આપણે શું એમને કહી શકાય? એક જ એમ જ કહી શકાય કે ગેમ રમવી, ગેમ રમવાથી એક તો તમારું કોન્સન્ટ્રેશન વધે છે, કેમ કે આર્ચરી ગેમ જ એ છે કે તમને કોન્સન્ટ્રેશન કરવાનું છે, તો હરેક ચીજના અંદર તમને ફોકસ મળે છે, અને બોડીની સ્ટેબિલિટી વધે છે તમારી, કેમ કે એ સ્ટેબિલિટી ના હોય એના વગર એરો ટાર્ગેટ પર જાય જ નહીં, અને મેન્ટલ પીસ બી આર્ચરી રમવા માટે ઘણી જરૂરી છે. તો બધી રીતથી ફાયદો થાય છે આ ગેમના અંદર, અને આગળ વધવા માટે કેમ તમે ફોકસ થશો કોઈ ચીજના વસ્તે એ આ ગેમ શીખવે છે. ખૂબ જ સરસ. તો આજે આપણે વિશેષ મુલાકાતમાં
મુસ્તફા સાકીરજીની મુલાકાત લીધી અને એમને ખૂબ ખૂબ અભિનંદન ફરીથી સાહેબ આપને આપું છું. આવી જ રીતે આપ ઘણા બીજા મેડલ્સ જીતતા રહો અને અમારી ચેનલ ઉપર આવી રીતે ઇન્ટરવ્યૂ આપવા માટે જરૂરથી પધારશો એવી શુભકામના સાથે ફરીથી આવી જ રીતે આવા સારા કાર્યક્રમો સાથે આપની સાથે હું ઉપસ્થિત થઈ ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.